विद्यार्थी मित्रों, हूँ डॉक्टर अनिल पटेल फ्रॉम श्री सरस्वती स्कूल ऑफ कॉमर्स निजामपुरा वडोदरा। लास्ट लेक्चर में आपने चालतु तू एकाउंटेंसी पार्ट फर्स्ट चैप्टर नंबर 6 भागीदार ने निवृत्ति अथवा मृत्यु। लास्ट लेक्चर में आपने एग्जांपल नंबर 10 જોયેલો। હવે આપણે જોવાના છે ક્વેશ્ચન નંબર એક્ઝામ્પલ નંબર 11 પેજ નંબર 269 ટેક્સ્ટબુક। તો બધા જ ચાલો ટેક્સ્ટબુક નીકાળો, પહેલા હું એક્ઝામ્પલ એક્સપ્લેન કરું છું। આવી ટેક્સ્ટબુક એમાં પેજ નંબર જો તમારે 269 એક્ઝામ્પલ નંબર જોવાનો છે 11 નો। ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। मून स्टार अने सन एक पेढ़ी ना भागीदारो छे, त्रण भागीदार मून स्टार सन। हवे ध्यान राखो, 31/3/17 ना रोज सन निवृत्त थाय छे। कोण निवृत्त थाय? सन। जे निवृत्त थाय ने त्यां बाजू मां आवो स्टार करी देवा। आ सन निवृत्त थाय तो सन मां आपणे खबर पड़े के आ भागीदार निवृत्त थयो, एटला माटे आवो स्टार करवा। सन मून अने स्टार भविष्यमां नफो नुकसान 5:1 ना प्रमाणमां वेचशे। जो जूनुं प्रमाण नथी आप्युं एटले 1:1 नवुं आप्युं 5:1, तो तमारे लाभनुं प्रमाण शोधवानुं। नवुं माइनस जूनुं, हुं गणतरी करी बताईश। 31/3/17 ना रोज तेमनी पेढीनुं पाकुं सरवैयुं नीचे मुजब हतुं। मूड़ी मून स्टार सन, कई लखाय? मूड़ी, मूड़ी खातामां जमा, अहीं लखी देवा। सामान्य अनामत भागीदारो वच्चे जूना प्रमाणमां वेचाय, अहीं त्रणे त्रण वच्चे वेचवानी। लेणदारो देवी हुंडी पाका सर्वयामां, ज्यां छे त्यां मूड़ी देवा छे जवाबदारी बाजु, तो अहीं ज लखवानी। हवे मिलकतो देखो, मिलकत लेणा बाजु मकान काका सर्वयामां, यंत्र फर्निचर स्टॉक देवादा, अने बैंक रोकड़ बैंक खातामां उधार। निवृत्तिनी शर्तो नीचे मुजब हती। पहेलुं, पेढ़ीनी पाघड़ीनुं मूल्यांकन 60,000 करू। आ 60,000 पेढ़ीनी पाघड़ी, एमांथी सननी पाघड़ी, सननो भाग छे मने देखाय 1/3, जे निवृत्त थनार भागीदारनी पाघड़ी, एटले 1/3 20,000 मूनना मूड़ी खाते जमा कराय, तो उधार कया? बीजा बे, सॉरी, सननी मूड़ी खाते जमा, निवृत्त थनार भागीदारना मूड़ी खाते जमा, तो उधार कया? मून अने स्टार उधार। હવે લેણદાર 1 માસ બાદ ચૂકવવાના છે, જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપ્યા। હવે જે લોકો વાંચતા જ નથી, દિમાગ ચલાવવું જ નથી, એ લોકો શું કરશે? ડાયરેક્ટ 12% લેસ કરશે લેણદાર, 60,000 ના સીધા 12% કરી નાખશે લેસ। કેટલા ટાઈમ પછી ચૂકવવાના? 1 મહિના પછી। તો વાર્ષિક 12% છે, 12 મહિનાના 12% હોય, આપણે 1 મહિનાનું આપણે વટાવ કાપવાનો, યાદ રાખજો। એટલે લેણદાર ને એની હું આમ નોંધ કરીશ અને પછી આમાં ખતવણી કરી આપીશ। ચોપડે માંડીવાળેલ કમ્પ્યુટરની કિંમત 12,000 ગણી, અત્યાર સુધી કમ્પ્યુટર નથી, હવે અહીં લખો કમ્પ્યુટર 12, તો નફો મિલકત વધી, અત્યાર સુધી નહોતી, 12,000 આવી ગયા, નફો પુનઃ મૂલ્યાંકનમાં જમા, પછી કમ્પ્યુટરનું શું? આ કમ્પ્યુટર મૂન લઈ જશે, પછી માઇનસ મૂનના મૂડી ખાતે, તો મૂનના મૂડી ખાતામાં ઉધાર કમ્પ્યુટર ખાતે। સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે, પણ મૂડી કેટલી? અહીંયા છેલ્લે જે મૂડી આવે તે નવા પ્રમાણમાં કરવાની। તફાવતની રકમ કયા ખાતે? બેંક ખાતે લઈ જવી, અને ડિફરન્સ જે આવે બેંક ખાતે। જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો, ધ્યાન રાખજો બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલે દિમાગ થોડું ખુલ્લું રાખવાનું, આખો એક્ઝામ્પલ જોવાનો છે બધા। ચાલો રેડી, પહેલા સૌ પ્રથમ પાકા સરવૈયાની ટ્રીટમેન્ટ આપું, પછી ગણતરી, કે પહેલા ગણતરી કરી દઈએ। ચલો ને, ઉપર પહેલી જ લાઈનમાં લખ્યું છે, જૂનું પ્રમાણ છે, નવું પ્રમાણ છે, લાભના પ્રમાણની ગણતરી, તો લાભનું પ્રમાણ શોધવું। પહેલો ભાગીદાર કોણ છે? મૂન સ્ટાર અને સન। અહીંયા ધ્યાન, જૂનું પ્રમાણ શું દેખાય છે તમને? જૂનું પ્રમાણ બોલો જી, ચલો બોલો, જૂનું પ્રમાણ મને દેખાય છે, કશું જ નથી કીધું, એટલે કશું કહેવામાં ના આવે। 1:1:1, તો 1/3 1/3 1/3। હવે નવું પ્રમાણ, અહીંયા જે ધ્યાન, નવું પ્રમાણ કોણ નિવૃત્ત થયું 3 માંથી? આ સન નિવૃત્ત થયું, નિવૃત્ત થાય એનું નવું નાવો, આ બંનેનું નવું પ્રમાણ આપેલું છે। મૂન અને સ્ટાર ભવિષ્યમાં નફો નુકસાન 5:1,
પ્રમાણ નું સૂત્ર થયું નવું માઇનસ જૂનું. પેલા મૂળ મને નવું દેખાય 5/6, માઇનસ જૂનું દેખાય 1/3. અહીંયા દેખો 6 છે, અહીંયા 3 છે, ઇક્વલ કરવા માટે અહીંયા મલ્ટીપ્લાયર બાય 2 તો ઉપર બે 2 તો મને દેખાય 5 માઇનસ 2 1 ઝા 2 અપોન 6. શું દેખાય 5 માંથી 2 ગયા તો 3/6 મૂન પછી સ્ટાર. ધ્યાન રાખજો નવું આ રહ્યું 1/6, માઇનસ જૂનું શું દેખાય છે 1/3. ઇક્વલ કરવા માટે અહીંયા 6 છે, 6 કરવા માટે મલ્ટીપ્લાયર બાય 2 તો ઉપર બે 2 મને દેખાય 1-2 ડિવાઇડેડ બાય 6 માઇનસ 1/6 તો લાભનું પ્રમાણ 3-a. યાદ રાખજો એક માઇનસ છે, આ પોઝિટિવ નેગેટિવ એટલે આવું થશે 3-a, બંનેનું ટોટલ થયો 2. આ લાભનું પ્રમાણ કહેવાય, બાગડીને આ પ્રમાણમાં વેચાય. હવે એક મિનિટ માટે ધ્યાન આયા બોલો. બેઠીની બાગડી આપેલી છે, હવાલા નંબર પહેલા જ હવાલામાં આપી છે. બેઠીની બાગડીને જોઈ 60,000 એમાંથી નિવૃત્ત થનાર ભાગીદારની બાગડી આ નિવૃત્ત સનની બાગડી ધ્યાન આયા 60,000 × 1/3 મને દેખાય 20,000. આ સન જમા જ હોય, સન જમા તો આ બે ઉધાર કોણ બે બચે છે બોલો, મૂન અને સ્ટાર. આ બંને ઉધાર હોય કયા પ્રમાણમાં? આર 3/2 માઇનસ 1/2. આ 20,000 / 2 × 3 કરો 20,000 / 2 એટલે 10 × 3 = 30,000. આ જમા તો આ ઉધાર. હવે અહીંયા ધ્યાન રાખ 20,000 / 2 × -1 તો અહીંયા થાય -10. માઇનસ છે યાદ રાખજો, આ પોઝિટિવ એટલે ઉધાર. અહીંયા પોઝિટિવ હોય તો ઉધાર આવે, પણ નેગેટિવ તો ઉધારની જગ્યાએ મારે શું કરવાનું? જમા. આ રહ્યું જમા. તો આમનો તો દેખો અહીંયા ધ્યાન, આ સન જમા સ્ટાર જમા તો ઉધાર કયો કરું? મૂળ. તો આમનો દેખો, મૂળના મૂળી ખાતે ઉધાર કેટલા છે? મૂળના મૂળી ખાતે ઉધાર 30,000. તે સ્ટારના મૂળી ખાતે બોલો સ્ટાર આ રહ્યા 10,000 અને તે છેલ્લો કોણ છે? આ રહ્યો સન. તે સનના મૂળી ખાતે 20,000. આની ખતરણી કરે છે હું પણ પહેલા પાકા સરવૈયાની ટ્રીટમેન્ટ. હવે ધ્યાન આયા મૂળી કઈ લખું? મૂન સ્ટાર સન મૂળી ખાતામાં જમા બા આલા. બોલો જી બાકી આગળ લાવ્યામાં પહેલામાં આપી છે 1/60, 2 અને 1/80. 1,60,000, 2,00,000 અને 1/80. ઓકે મૂડી પછી સામાન્ય અનામત જૂના પ્રમાણ આ રહ્યું સામાન્ય અનામત. તમને સામાન્ય અનામત કેટલું દેખાય? 90,000 જૂના પ્રમાણ. 1:1 તો બધાને આવશે 30-30. એના પછી સામાન્ય અનામત પછી શું દેખાય છે? લેણદારો દેવી ઊંડી તો પાકા સર્વયામ મિલકત દેણા બાજુ મકાન યંત્ર ફર્નિચર સ્ટોક દેવાદાર અને બેંક બેંક ખાતામાં ઉધાર 2,00,000 કેટલું? 1/75. આ રહ્યું 175,000. પહેલો જવાલો પાઘડી. પાઘડી હંમેશા લાભના પ્રમાણમાં જ હોય. જૂનું પ્રમાણ નવું છે, લાભના પ્રમાણનું સૂત્ર નવું માઇનસ જૂનું તો આ રહ્યો 3-1 એટલે આને થયો લાભ, આને આપ્યો ત્યાગ. પેઢીની પાઘડી 60,000 એમાંથી નિવૃત્ત થનાર ભાગીદારની પાઘડી એટલે સનની પાઘડી થઈ ગઈ 20,000. નિવૃત્ત થનાર જમા તો આ બંને ઉધાર હોય લાભના પ્રમાણમાં. અહીંયા પોઝિટિવ અહીંયા નેગેટિવ, પોઝિટિવ એટલે ઉધાર, જ્યાં પોઝિટિવ હોય તો ઉધાર હોય, નેગેટિવ એટલે જમા. આ જમા આ જમા આ ઉધાર તો આ રહ્યું મૂન ઉધાર સ્ટાર જમા અને સન જમા આ અમનો. આની ખતાવણી મૂનના મૂળી ખાતે ઉધાર ઉધાર બાજુ આ દેખાય ઉધાર બાજુ આ ઉધાર આ જમા છે તો ઉધાર બાજુ કેટલા લખવાના 30. અહીંયા 30,000 આવવા જોઈએ. વિરુદ્ધના બે નામ છે 10-20
तो टोटल 30 करोड़ अहियां ध्यान 10 અને 20 થઈ ગયા મૂળમાં ઉધાર 30 વિરુદ્ધનું નામ શું છે 10 ની સામે શું લખેલું સ્ટાર ના મૂળમાં અને 20 ની સામે સન ના મૂળમાં અહીંયા ધ્યાન બીજી અસર સ્ટાર અને સન જમા થયું તો સ્ટાર માં જમા લખો કેટલા 10 અને સન માં જમા લખો 20 विरुद्ध नो नाम सो लखो विरुद्ध नो नाम मून ना मूळी खाते હવે આ જગ્યા મારે અહીંયા કરવી પડશે એટલે આ બધું ઉડાવી દઉં છું પાઘડીની ગણતરી તમે જોઈ લીધી અને તમે લોકોએ લખી પણ લીધી હશે એવું માની લઉં અને બધાએ લખી દેવાની ચાલો હવે ધ્યાન રાખજો હજુ એકાદ બે ગણતરી આવશે આવે ત્યારે અત્યારે આગળ ધ્યાન અહીંયા आप आकाश सरोवर ने मिलकत लेना आ बाजू आवसे मुड़ी देवा सो आपेलो है हवाला नंबर 2 लेनदार एक मास बाद चुकवाना है लेनदार ने आपवाना कितना है मुड़ी देवा देखो 60000 क्या रे आपवाना एक महीना पछी जे तरत ज वार्षिक 12% ना वटावे चुकवी आप्या अहीं देखो लेनदार नी गणतरी वटाव वटाव એટલે કે i is equal to prn upon 100 p એટલે લેણદાર ની રકમ મને દેખાય 60000 12% વાર્ષિક અને એક માસ વર્ષ નથી એક માસ બાદ તો 1/ શું લખાય 12 અને સૂત્રમાં 100 છે 1800 મને દેખાય 600 રૂપિયા વટાવ એનો મતલબ ચૂકવવાના કેટલા અહીંયા ધ્યાન લેણદારો હતા કેટલા 60000 એમાંથી માઈનસ આપણે અત્યારે વેલા ચૂકવ્યો તો વટાવ ઓછા ચૂકવવાના વટાવ 600 તો ચૂકવવાના કેટલા 59400 આમનો શું થાય હું લેણદારને પૈસા ચૂકું તો આમનો દેખો લેણદાર ખાતે ઉધાર 60000 તે રોકડ ખાતે કેટલા રોકડ આપવાના 600 નહીં 59400 રોકડ ગઈ રોકડ જાય તો જમા 59400 60 આપવાના હતા 59400 આપ્યા નફો થયો તો તે પુનઃ મૂલ્યાંકન ખાતે 600 આની ખતવણી કરો એ દેખો લેણદાર ખાતે ઉધાર 60 આ ના લખો તોય ચાલે લેણદાર 60000 હતા માઈનસ ચૂકવ્યા લેણદાર ખાતે ઉધાર થઈ ગયો 60 એટલે ચૂકવી લીધા અહીંયા થઈ ગયું 0 રોકડ ખાતે જમા તો જમા બાજુ આ રહ્યા કેટલા રોકડ ખાતે જમા દેખાય 59400 લખશો શું બોલો વિરુદ્ધનું નામ લેણદાર ખાતે અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 600 તો એમાં પણ જમા બાજુ લખો વિરુદ્ધનું નામ લેણદાર ખાતે ઓકે આ લેણદારનું કામ પૂરું થયું એના પછી ચોપડે માંડી વાલે કમ્પ્યુટર ની કિંમત 12000 ગણવી આ કમ્પ્યુટર મૂન લઈ જશે કમ્પ્યુટર એ કાયમી મિલકત અત્યાર સુધી કમ્પ્યુટર નહોતું પહેલા લખો કમ્પ્યુટર અત્યાર સુધી નહોતું હવે કેટલો કમ્પ્યુટર ની કિંમત નક્કી કરવાની કીધી છે બોલો જી ચોપડે માંડી વાળે કમ્પ્યુટર ની કિંમત 12000 ગણવી અત્યાર સુધી 0 હતું હવે 12 થયું મિલકત ની કિંમત વધી નાખો પુનઃ મૂલ્યાંકન માં જમા કમ્પ્યુટર ખાતે બોલો જી કેટલું કમ્પ્યુટર ખાતે 12000 હવે કોણ લઈ ગયું આ કમ્પ્યુટર લખેલું છે આ કમ્પ્યુટર મૂળ લઈ જશે તો અહીંયા લખાય માઈનસ મૂળના મૂળી ખાતે 12000 અને આઉટર કોલમ થઈ ગયું 0 મૂળ લઈ ગયો ભાગીદાર મિલકત થઈ જાય તો મૂળી ખાતામાં ઉધાર લખા શું લખશો કમ્પ્યુટર ખાતે 12000 બોલો એના પછી શું દેખાય છે સનની નિવૃત્તિ બાદ એ તો નવી મૂડી છે નવા પ્રમાણમાં રાખવાની છે પણ નવી મૂડી કેટલી હમણાં ખબર નહીં હોય તો પહેલા જૂનું પાકું સરવૈયું બધી વસ્તુ એમને એમ લખી દઈએ નવી મૂડીની ગણતરી મારે અહીંયા કરીશ લાસ્ટમાં ચલો બોલો જે લેણદાર દેવી હુંડે અહીંયા લખું લેણદારો કેટલા છે લેણદારો બોલો લેણદારો 60000 દેવી હુંડી 10000 60000 અને દેવી હુંડી 10000 હવે ધ્યાન આયા મિલકત લેણા બાજુ મકાન બાકી છે
બાર આવ્યું મકાન એઝ ઇટ ઇઝ જેમ છે એમનું એમ 240 પછી યંત્રો જેમ છે એમનું એમ 130 ત્યાર પછી ફર્નિચર એ પણ એમનું એમ જ બોલો ફર્નિચર કેટલું દેખાય છે 80,000 સ્ટોક માં પણ કોઈ હવાલો નથી જેમ છે એમ કોપી પેસ્ટ કરી દેવાનું કેટલો સ્ટોક દેખાય 45,000 દેવાદારોમાં પણ હવાલો નથી બોલો દેવાદારો મને દેખાય દેવાદારો 30,000 અને બેંક ઉપર આવી ગયો રોકડ બેંક ખાતામાં સૌ પ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો જમા બાજુ ટોટલ 12,600 એક્ઝેલાની સામે લખો 12,600 ડિફરન્સ કઈ લઈ જવાનું 12,600 જ ડિફરન્સ આવે છે ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મૂન પછી છે સ્ટાર અને છેલ્લો છે સન જૂનું પ્રમાણમાં 1:1:1 તો મને દેખાય 4,200 અને 4,200 આ થયું ઉધાર આમાં આવશે જમા કયા ખાતેથી આવ્યા પુનઃ મૂલ્યાંકન ખાતે બોલો 4,200 સૌ પ્રથમ જે નિવૃત્ત થાય એનું ટોટલ કરી દે કોણ નિવૃત્ત થાય છે સન જો નવી મૂડી નવા પ્રમાણમાં કરવાની એ છેલ્લે થશે પેલા નિવૃત્ત થાય એનું કામ તમામ કરો 1, 80, 30, 20, 50 એટલે 2, 30, 2, 34 200 ચેક કરી લો 30 ને 20, 50 50, 80, 8, 5, 3, 1, 80, 54, 200 જો આના કરતા રોકડ વધારે હોય ઓછી તો કઈ જગ્યાએ લોન થાય પણ આના કરતા માની માને રોકડ 2.75 હોત તો ડાયરેક્ટ લખાત રોકડ બેંક ખાતે તો રોકડ ચૂકવી દે પણ બહુ રોકડ તો ઓછી છે અહીંયા છે અને પાછા આટલા તો ચૂકવ્યા તો ડાયરેક્ટ લખો સનની લોન ખાતે આ લોન મારે કઈ લખાય પાકા સર્વયામાં મૂડી અને દેવા યાદ રાખજો પાકા સર્વયામાં મૂડી દેવા બાજુ લખાય સનની લોન 2,34,200 આ રહ્યું સનની લોન ખાતે 2,34,200 હવે નવી મૂડીની જે હું ગણતરી કરું છું હવે તમારે ધ્યાન રાખવાનું છે 5-4 મિનિટ બધાએ જોવાનું છે મૂડીની ગણતરી અહીંયા ધ્યાન સન સન ને મૂન અને શાસન તો નિવૃત્ત થાય મૂન સ્ટાર મૂડી ખાતા જમા જમા ટોટલ આખું લખ મૂડી ખાતા જમા ટોટલ અહીંયા ધ્યાન આ ટોટલ કરવાનું 1,60 + 30 + 4,200 એટલે દેખાય મને દેખાય 1,94,200 સ્ટાર નું ભેગુના થઈ ગયા 2,40, 2,30, 2,40, 2,42, 200 બરાબર છે 1,90 બરાબર 1,94,200 2,40, 2,44, 200 ચેક કરી લેજો 40, 2,40, 2,44, 200 એમાંથી બાદ કરો મૂડી ખાતા ઉધાર ટોટલ ઉધાર બાજુ કઈ હોય તો લેસ કરો મૂનમાં છે 20 ને 10, 30 ને 40 ને 2, 42 20, 10, 30 ને 10, 40 ને 2, 42 42,000 માઇનસ ને સ્ટારમાં 0 આ રહી મૂડી બોલો જી 200
चार माथी बे गया, बे नौ माथी चार गया, पांच एक बावन बसो, पहला नी मूड़ी आवे एक बावन बसो, बीजा नी आवशे बे चुम्मालीस बसो, आ बे भेगी करो बने नु टोटल, बने नु टोटल लखो छु अहीं ध्यान, एक बावन बसो वत्ता बे चुम्मालीस बसो એટલે થશે આ બંનેનું ટોટલ ફાઈ હું અહીંયા લખું છું નીચે લખું બસ હા ત્રણ છન્નું ચારસો ચેક કરી લઈએ એક બાવન બસો બે ચુમ્માળીસ બસો ત્રણ છન્નું બસો આ નવા પ્રમાણ નવું પ્રમાણ આપેલું જ છે કયું પ્રમાણ આપ્યું છે મૂન અને સ્ટાર ભવિષ્યમાં પાંચ જેમ એ અહીંયા ધ્યાન મૂન સ્ટાર પાંચ જેમ એક અને પાંચ જેમ એક માં મિત્ર આવડે ભાગ્યા છ એટલે આ રહ્યું છસઠ જીરો સડસઠ છસઠ હજાર જીરો સડસઠ અને ગુણ્યા પાંચ કરીએ એટલે આવશે તેત્રીસ જીરો ટ્રિપલ થ્રી આ થઈ ગઈ નવી મૂડી તો નવી મૂડી નવા પાકા સરવૈયામાં લખાય નવી મૂડી નવા પ્રમાણમાં મૂન અને સ્ટાર મૂળની મૂડી આવી તેત્રીસ જીરો પાંચસો તેત્રીસ અને છસઠ જીરો સડસઠ બંનેનું ટોટલ આ રહ્યું ત્રણ છન્નું ચારસો અહીંયા મૂડી લખવી હોય તો મૂડી ખાતામાં ઉધાર અહીંયા લખવી પડે બાકી આગળ લઈ ગયા પહેલાની તેત્રીસ જીરો ત્રણસો તેત્રીસ ને બીજાની છસઠ જીરો સડસઠ ડિફરન્સ ગમે તે બાજુ આવે કયા ખાતે લઈ જવાનું લખેલું છે બેંક ખાતે હું તમને વાંચેલું એ રહ્યું તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી મૂળમાં ઉધાર વધારે છે આ રહ્યું પ્લસ બાર હજાર પ્લસ વીસ ને દસ ત્રીસ એટલે ટોટલ થશે ત્રણ લાખ બોતેર હજાર ત્રણ બોતેર ત્રણસો તેત્રીસ એમાંથી આ બાજુનું બધું લેસ કરો માઇનસ આર એક બાણું એક ચોરાણું બસો ડિફરન્સ આવશે વન સેવન એટ વન ડબલ થ્રી વન સેવન એટ વન ડબલ થ્રી અહીંયા લખાય રોકડ બેંક ખાતે આ થયું જમા આ જમા તો રોકડ બેંકમાં આવે ઉધાર આ ડિફરન્સ છે યાદ રાખજો ટોટલ અહીંયા લખી દે ને ત્રણ બોતેર ત્રણસો ને તેત્રીસ આ જમા તો અહીંયા આવશે ઉધાર કોના મૂડી ખાતે મૂનના મૂડી ખાતે બોલો એક અઠ્યોતેર ત્રણસો તેત્રીસ વન સેવન એટ ત્રિપલ થ્રી ત્રણસો ને તેત્રીસ એના પછી નેક્સ્ટ વન સ્ટારમાં જમા વધારે છે જમા ટોટલ આ રહ્યો બે ચુમ્માલીસ બસો અપોઝિટ બે ચુમ્માલીસ બસો બે ચુમ્માલીસ બસો માંથી આ લેસ કરો બે ચુમ્માલીસ બસો માઇનસ છસઠ જીરો સડસઠ એટલે આવશે એક અઠ્યોતેર એકસો તેત્રીસ આ ડિફરન્સ છે અહીંયા પણ લખાય રોકડ બેંક ખાતે આ થયું ઉધાર આ ઉધાર તો રોકડ બેંકમાં જમા સ્ટારના મૂડી ખાતે સ્ટારના મૂડી ખાતેનો મતલબ સ્ટારને મારે પૈસા આપવા પડશે એક અઠ્યોતેર વન સેવન એટ વન લાખ સેવન્ટી એટ થાઉઝન્ડ બોલો જે વન ડબલ થ્રી હવે રોકડ બેંકનું ટોટલ આ પતી ગયું આ રહ્યું ટોટલ વન સેવન એટ વન ટ્રિપલ થ્રી વત્તા વન સેવન્ટી ફાઈવ એટલે ટોટલ થયું ત્રણ ત્રેપન એકસો તેત્રીસ ત્રણ લાખ ત્રેપન હજાર એકસો ને તેત્રીસ આ બાજુ પણ એ જ લખાય ત્રણ લાખ ત્રેપન હજાર એકસો તેત્રીસ એમાંથી માઇનસ ફિફ્ટી નાઇન ફોર હંડ્રેડ અને માઇનસ વન સેવન એટ વન ડબલ થ્રી એટલે ડિફરન્સ આવશે એક પંદર છસો અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા
આ લખાય મિલકત અને લેણા બાજુ રોકડ બેંક સિલ્લા એક પંદર છસો પાકા સરવૈયામાં બંને બાજુ ટોટલ ઇક્વલ થવું જોઈએ. અહીંયા ધ્યાન એક પંદર છસો વત્તા ત્રીસ ને પિસ્તાળીસ પંચોતેર વત્તા એસી હજાર વત્તા એક ત્રીસ અને વત્તા બે ચાલીસ છ ચાલીસ છસો છ લાખ ચાલીસ હજાર છસો. અહીંયા પણ છ ચાલીસ છસો આવવા જોઈએ. છ લાખ ચાલીસ હજાર છસો ચેક કરીએ. પહેલું છે ત્રણ લાખ છન્નું હજાર ચારસો વત્તા બે ચોત્રીસ બસો અને વત્તા સિત્તેર ત્રણ છન્નું ચારસો ફરીથી ત્રણ લાખ છન્નું હજાર ચારસો વત્તા બે ચોત્રીસ બસો વત્તા સિત્તેર હજાર તો ટોટલ સાત લાખ. કોઈ વસ્તુ રહી ગઈ છે પાકા સરવૈયામાં જુઓ જી. લેણદારો આવી ગયા, સાઈઠ ચૂકવી દીધા એટલે ઝીરો. રોકડ ગઈ ક્યાં જમા? પ્રોવિડન્ટ ફંડ, એ પણ ચૂકવી દીધા. છ ચાલીસ છસો આમાં જોઈ લઈએ. બે ચાલીસ એક ત્રીસ એસી હજાર પિસ્તાળીસ હજાર ત્રીસ હજાર અને એક પંદર છસો તો છ ચાલીસ છસો મૂડી ત્રણ છન્નું ચારસો લોન બે ચોત્રીસ અને દેવી હુંડી. તો આ લેણદારો તો અહીંયા ચૂકવી દીધા તો પાછા કેમ લખેલા છે લેણદાર? આ સાઈઠ હજાર બીજી વાર લખવાના નહીં, ઉપર ઓલરેડી ચૂકવાઈ ગયા છે. આ ઝીરો થઈ ગયા એટલે છ ચાલીસ છસો છ ચાલીસ છસો બંને બાજુ તમારો ટોટલ થઈ ગયો ઇક્વલ. ફરી વખત રિમાઇન્ડ કરું, લેણદારોને ચૂકવી દીધા ઝીરો, ફરી અહીંયા લેણદારો લખવાના નહીં, ખાલી દેવી હુંડી બાકી છે, દેવી હુંડી જ લખવાની. ઓકે, આ એક્ઝામ્પલ પણ તમારો થયો પૂરો. અહીંયાથી આગળનો ક્વેશ્ચન હવે જોઈશું આપણે નેક્સ્ટ ટાઈમ. અત્યારે 11મો એક્ઝામ્પલ પૂરો કર્યો, 12મો એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે ઘરે આ એક્ઝામ્પલ બે વખત ત્રણ વખત જુઓ. ઓકે, બાય બાય.